હેલો ગાઈસ ઇન્ડો આયસમાં આપનું સ્વાગત છે પહેલો આર્ટિકલ ગ્રામ ઉજાલા સ્કીમ વિશે છે રિસન્ટલી ભારત સરકાર દ્વારા આ ગ્રામ ઉજાલા સ્કીમને લોન્ચ કરવામાં આવી છે જીપીએસસી યુપીએસસી સ્પીપા તમામ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે ડાયરેક્ટ પ્રિલિમ એક્ઝામમાં ક્વેશ્ચન બનશે કે ગ્રામ ઉજાલા સ્કીમ ને ભારત સરકાર દ્વારા કયા મકસદથી લોન્ચ કરવામાં આવી છે ગ્રામ ઉજાલા સ્કીમ એ કઈ મિનિસ્ટ્રીએ લોન્ચ કરી છે આ પ્રકારના તમામ ક્વેશ્ચન એક્ઝામમાં બની શકે છે તો આના વિશે આપણે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો ભારત સરકાર દ્વારા રિસન્ટલી ગ્રામ ઉજાલા સ્કીમને લોન્ચ કરવામાં આવી છે અને આ સ્કીમના તહેત ભારત સરકાર ભારતના ગ્રામ્ય વિસ્તારમાં જે આપણા ગામડાના છેવાડાના વિસ્તાર છે તો ત્યાં વિશ્વમાં ચીપેસ્ટ એટલે કે સસ્તામાં સસ્તા દરે મહે દસ રૂપિયાની કિંમતે દસ રૂપિયાની કિંમતે ગામડામાં એલઈડી બલ્બને પ્રોવાઈડ કરવામાં આવશે તો આ ફેક્ટ તમારે યાદ છે છે ગ્રામ સ્કીમ માટે તો ગ્રામ્ય વિસ્તારની અંદર એકદમ સસ્તા દરે બલ્બને કરવા માટે ભારત સરકાર અને એમાં પણ મિનિસ્ટ્રી ઓફ પાવર કઈ મિનિસ્ટ્રી મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આ સ્કીમને લોન્ચ કરવામાં આવી છે તો ફેક્ટ તમે યાદ રાખજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે સ્કીમ વોઝ લોન્ચ બાય યુનિયન પાવર મિનિસ્ટર રાજકુમાર સિંહ તો આ ભાઈ રાજકુમાર સિંહનું નામ તમારે યાદ રાખવાની જરૂર નથી યુનિયન પાવર મિનિસ્ટર આટલું તમે યાદ રાખજો અને ગ્રામ ઉજલા સ્કીમ ઇઝ એન એરિયાઝ ઓફ ઇન્ડિયા એટલે કે વિશ્વમાં સસ્તામાં સસ્તા દરે આ સ્કીમના તહેત ગ્રામ્ય વિસ્તારની અંદર દસ રૂપિયાના દરે એલઈડી બલ્બને પ્રોવાઈડ કરવામાં આવશે તો ફેક્ટ તમે યાદ રાખજો અને બિહારમાં રિસેન્ટલી આ સ્કીમને લોન્ચ કરવામાં આવી છે તો બિહારને તમારે યાદ રાખવાની જરૂર નથી અને ધીસ ઇઝ ધ ફર્સ્ટ સચ સ્કીમ ઇન ઇન્ડિયા ઇટ પ્રોવાઇડ ધી એલઈડી બલ્બ In these area, at a mere. ટેન રૂપીસ દસ રૂપિયાના દરે એલ બલ્બને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે અને જુઓ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે ધ સ્કીમ ડઝ નોટ કમ અન્ડર વિથ ધ ગવર્મેન્ટ સપોર્ટ ઓર સબસિડી આ સ્કીમમાં સરકાર છે તો એ કોઈ પણ સપોર્ટ પણ આપવાની નથી અને સબસિડી પણ આપવાની નથી પરંતુ એક પીએસયુ છે જેનું નામ છે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે જે આ બ્યુરો ઓફ એનર્જી એનર્જી એફિસિયન્સીની એક સબસિડરી કંપની છે એટલે કે એની બીજી એક આમ છે એક સબસિડરી કંપની છે જેનું નામ છે કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ લિમિટેડ યાદ રાખજો બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે તો એની એક સબસિડરી કંપની છે જેનું નામ છે કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ તો આ કન્વર્જન્સ એનર્જી સર્વિસ લિમિટેડ છે તો એના દ્વારા દસ રૂપિયાના દરે આ એલઈડી બલ્બ છે તો એને પ્રોવાઇડ કરવામાં આવશે ધ સ્કીમ પ્રપોઝ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન ડિસ્ટ્રીબ્યુટિંગ સમ સિક્સ મિલિયન એલઈડી એટ રૂપીઝ ટેન ઇન રૂરલ એરિયા એટલે કે આ સ્કીમમાં ટાર્ગેટ એવો રાખવામાં આવ્યો છે કે ભાઈ ભારતના જે પણ રૂરલ એરિયાઝ છે તો એમાં છસો મિલિયન જેટલા એલઈડી બલ્બ છે તો એને દસ રૂપિયાના દરે પ્રોવાઇડ કરવામાં નો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે

સિત્તેર રૂપિયાના દર ઉપર પ્રોવાઇડ કરવામાં આવ્યો હતો તો ફેક્ટ પણ તમે યાદ રાખી શકો છો આપણે આ ગ્રામ ઉજાલા સ્કીમ વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લીધી છે દસ રૂપિયાના દરે ગ્રામ્ય વિસ્તારમાં એલ ઇડી બલ્બને પ્રોવાઈડ કરવામાં આવશે મિનિસ્ટ્રી ઓફ પાવરની આ સ્કીમ છે તો આ મહત્વના ફેક્ટ તમે યાદ રાખી શકો છો અને હવે હું તમને એકબી સારા એવા ક્વેશ્શન પૂછી લઉં ટોપ લેવલના ક્વેશ્ચન છે ડાયરેક્ટ તમે જોશો કે જીપીએસસીની એક્ઝામમાં બેઠા બેઠા ક્વેશ્શનો આવી જતા હોય છે તો અત્યારે હું તમને ક્વેશ્ચન પૂછું છું ધ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન અવોર્ડ વોઝ એસ્ટાબ્લિશ બાય યુનાઇટેડ નેશનનો જે પોપ્યુલેશન અવોર્ડ છે તમને યાદ હોય તો ઇન્ડોએસમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જે હેલ્પ એજ ઇન્ડિયા ફાઉન્ડેશન છે ને હેલ્પ એજ ફાઉન્ડેશન તો એને આ વખતે પોપ્યુલેશન અવોર્ડ છે યુનાઇટેડ નેશનનો પોપ્યુલેશન અવોર્ડ તો એ ઇન્સ્ટિટ્યુટ ્યુશનની કેટેગરીમાં મળ્યો હતો તમને યાદ હોય તો રિવિઝન કરજો ઇન્ડોએસમાં આપણે ડિસ્કસ કર્યું તે આ વખતે જે આજની એક્ઝામ છે એમાં ક્વેશ્ચન છે રાઈટ તો જો તમને અહીંયા ઓપ્શન આપે છે કે ભાઈ અવોર્ડને કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો પહેલો ઓપ્શન છે કે ભાઈ આને યુનેસ્કો દ્વારા આને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો હતો બીજો ઓપ્શન છે કે યુ એનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આને એટાબ્લિશ કરવામાં આવ્યો હતો બીજો ઓપ્શન તમારી પાસે એ છે કે યુનાઇટેડેડેડેડેડ નેશનની જનરલ એસેમ્બલી આને એસ્ટબા્લિશ કર્યો હતો અને ચોથો ઓપ્શન છે યુનાટેડ નેશનની સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા આ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન અવોર્ડને એસ્ટાબ્લિશ

મેથડ મેથડડ એક સિક્યોર્ડ કમ્યુનિકેશન મેથડ છે એના સિવાય ઇન્ટરનેટ ઓફ થિંગ્સના રિલેટેડ એના કન્ટેક્સમાં આ જે ટેકનોલોજી છે તો એ યુઝ થાય છે અને ચોથો ઓપ્શન છે નન અદ્યબવ એટલે કે ઉપર ત્રણ છે ને ટાઈમપાસ છે આનો આ એનો આન્સર આવતો નથી સમજી ગયા તો આનો સાચો આન્સર શું આવે છે હું તમને એટલું કહી દઉં કે આ ત્રણ જે તમને ઓપ્શન છે ને એમાંથી એક આન્સર છે તો ક્વાન્ટમ કી ડિસ્ટ્રીબ્યુશન ટેકનોલોજી સાના કન્ટેક્સમાં યુઝ થાય છે તો એના વિશે તમારે ઇન્ફોર્મેશન આપવાની છે ખૂબ જ સારો એવો ક્વેશ્ચન આને આપણે કહી શકીએ અને આજે તમને છે ને ક્વેશ્ચન આવી શકે કે ક્વોન્ટમ કી ડિસ્ટ્રિબ્યુશન ટેકનોલોજી છે તો કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે તો ડીઆરડીઓ દ્વારા ડેવલપ કરવામાં આવી છે આ પ્રકારનો સિમ્પલ ક્વેશ્ચન પણ બની જશે મે બી આજની એક્ઝામમાં એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ સોરી નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો ઇન્ડિયન મુરીન ગ્રાસના બારામાં છે આના વિશે પણ આપણે ડિસ્કસ કર્યું હતું જે ઇન્ડિયન મુરીન ગ્રાસ છે તો એને રિસન્ટલી સાયન્ટિસ્ટ દ્વારા સ્પોર્ટ કરવામાં આવ્યું હતું અને આનું નામ છે ને એસામમ જનાર્થનમી એટલે દેશીનામાનું એક રાખી દેવામાં આવ્યું હતું તો ભાઈ આ તમે છે ને આ રીતે તમને પૂછ પૂછવામાં આવી શકે કે એસામમ જનાર્થનામી ન્યૂઝમાં હતું તો કઈ જગ્યાએ સ્પોર્ટેડ થયું છે જોવા મળ્યું છે અથવા તો તમને આ રીતે પણ પૂછે કે ઇન્ડિયન ગ્રાસ આ મેઇનલી છે ને એનું ઇકોલોજીકલ અને ઇકોનોમિકલ એનું જે ઇમ્પોર્ટન્સ છે તો એની માટે ફેમસ છે મુરીન ગ્રાસ રાઈટ તો કઈ જગ્યાએ જોવા મળે છે આને પણ આપણે ડિસ્કસ કર્યું છે તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ આ હિમાલયમાંથી સ્પોર્ટ થયા છે એટલે કે હિમાલયમાં જોવા મળે છે બીજું તમારી પાસે ઓપ્શન છે કે ભાઈ ઇસ્ટર્ન ઘાટમાં જોવા મળે છે ત્રીજો તમારી પાસે ઓપ્શન છે કે વેસ્ટર્ન ઘાટમાં જોવા મળ્યા છે અને ચોથો ઓપ્શન છે કે ભાઈ અંદમાન નિકોબાર આઈલેન્ડમાં આ ઇન્ડિયન મુરીન ગ્રાસ છે તો સાયન્ટિસ્ટ દ્વારા સ્પોર્ટ કરવામાં આવ્યા છે તો કઈ જગ્યાએ છે તો એના વિશે ઇન્ફોર્મેશન આપો ખાસ ઇમ્પોર્ટન્ટ છે હું તમને એટલી હિન્ટ આપી દઉં કે ગોવામાંથી જોવા મળ્યા હતા હવે ગોવા એ વેસ્ટર્ન ઘાટમાં આવે ઈસ્ટર્ન ઘાટમાં આવે કે હિમાલયમાં હિમાલયમાં તો ના જાય ને ભાઈ બધાને ખબર પડે તો વેસ્ટર્ન ઘાટ કે ઇસ્ટન ઘાટ હવે આ એકદમ સિમ્પલ મેં તમને હિન્ટ આપી દીધી છે તમે આનો આન્સર આપી શકો છો હવે આજે આપણે નેક્સ્ટ આર્ટિકલ ડિસ્કસ કરવાના છે ને એના વિશે મે બી જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન બની જાય આજના દિવસે રાઈટ તો તમને અહીંયા આજે છે ને આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ વિશે ડિસ્કસ કરવાનું છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ છે તો એને આપણે જે ભારત સરકાર છે એને ક્રિટિસાઈઝ કર્યો છે અને ભાઈ એ તો ક્રિટિસાઈઝ કરવાને લાયક પણ છે કારણ કે જે આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે ને એક વેલ્થ હંગર હેલ્પ કરીને એક એનજીઓ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન તો એના દ્વારા રિલીઝ કરવામાં આવે છે અને આ જે રિપોર્ટ છે ને તો એમાં ભારતનું પર્ફોમન્સ ખૂબ જ ખરાબ બતાવવામાં આવે છે ઇવન જે આપણો દુશ્મન દેશ છે ને પેલો પાકિસ્તાન બાજુવાળો તો એના એની કરતાં પણ આપણા દેશની પરિસ્થિતિ જે હંગર એ ઇન્ડેક્સમાં ખરાબ બતાવવામાં આવે છે તો ભાઈ તમને ખબર હશે કે ભાઈ ભારત દેશની અંદર એક રિયાલિટીને તમે એક્સેપ્ટ કરજો કે ભાઈ ભારત દેશની અંદર કેવું છે કે ભાઈ આપણે જે અન્ન છે તો એ જે કહેવાય ને કે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તમને ખબર હશે કે આ વખતે ભંડાર ખૂબ જ વધી ગયો હતો તો આપણે એને એક્સપોર્ટ કરી દીધું હતું અને જે ખાસ કરીને કોવિડ નાઇન્ટીન પેન્ડેમિકના સમયગાળા દરમિયાન તમામ દેશની જે રાજ્ય સરકારો છે ભારત સરકારે છે અને સારું એવું કાર્ય કર્યું છે અને એને આપણે રેકોગ્નાઈઝ કરવું જ પડે સમજી ગયા તો ભારત એ બીજા દેશોને આ પ્રકારે અન્નનું એક્સપોર્ટ કરતું હોય છે તેમ છતાં ભારતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ બતાવવામાં આવે છે ગ્લોબલ હન હંગર ઇન્ડેક્સમાં તો ભારત સરકારના જે આપણા એગ્રીકલ્ચર મંત્રી છે તો એમના દ્વારા રાજ્યસભાની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ અમે આ જે કન્સર્ન વર્લ્ડ વાઇલ્ડ અને જે વેલ્થ હંગર હાઇલ્થ છે તો એના દ્વારા રિપોર્ટને રિલીઝ કરવામાં આવે છે તો એને ભાઈ અમે લેટર લખે છે કે તમે આ જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સને કેલ્ક્યુલેટ કરો છો તો એની મેથડોલોજી શું છે તમે કેટલું સેમ્પલને કલેક્ટ કરો છો ક્યાંથી કલેક્ટ કરો છો પછી એવું ના હોય કે તમે કોઈ માની લો કે ઝૂંપડપટ્ટીના વિસ્તારની અંદર કોઈ નાનો એવો પ્રોપર એરિયા હોય તો ત્યાં તમે જઈને એ એરિયાને જ પકડીને પછી બાકીનું ભારત ભારતને ઇગ્નોર કરી દેતા તો આ રીતે આ લોકોએ ક્વેશ્ચન કર્યા છે ભારત સરકારે ભાઈ તમારી મેથોડોલોજી શું છે રાઈટ અને મેઇનલી આમાં કહેવામાં આવ્યું એવું આવ્યું છે કે ભાઈ ભારતનો રેન્ક છે ને તો બે હજાર વીસમાં એકસો ને સાત કન્ટ્રીઝમાં કેટલી એકસો સાત કન્ટ્રીઝમાં ભારતનો રેન્ક ચોરાણું છે અને આ જે ચોરાણું રેન્ક છે તો એ ભારતના પડોશી દેશ જેવા કે બાંગ્લાદેશ છે નેપાળ છે ભૂટાન છે એના સિવાય ઇવન પાકિસ્તાન તો એના કરતાં પણ ભારતનો રેન્ક ખરાબ બતાવવામાં આવ્યો છે અને એના હિસાબથી ભારત સરકારે કન્સન જતા છે અને જતા પણ જોઈએ અને જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની જે વાત કરીએ તો એની પહેલાંનો જે વર્ષ હતો ને એટલે કે બે હજાર ઓગણીસની આપણે વાત કરીએ તો ત્યારે તો સાવ ખરાબ પરફોર્મન્સ હતું ભારતનું ત્યારે ભારતનો રેન્ક એકસો ને બેમો હતો સમજી ગયા અને એ થોડું ઇમ્પ્રુવ થયું છે એટલે કે બે હજાર ઓગણીસની કમ્પેરમાં બે હજાર વીસમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ને બે હજાર વીસમાં ચોરાણુંમાં રેન્કે છે તો યાદ રાખજો જીપીએસસીની એક્ઝામમાં મે બી ક્વેશ્ચન આવી જાય કે જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તો ભારત ભારતનો રેન્ક રિસન્ટલી કયો આવ્યો છે તો ચોરાણું રેન્ક આવ્યો છે અને એકસો સાત દેશોમાંથી ચોરાણું રેન્ક આવ્યો છે અને ભારત સરકારે આ જે એનજીઓ છે તો એને એની મેથડોલોજી એની ડેટાની એક્યુરસી અને એની જે સેમ્પલ સાઇઝ છે તો એના ઉપર ક્વેશ્ચન રેઝ કર્યા છે તો એના વિશે ક્વેશ્ચન આવે તો તમે યાદ રાખજો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યુ રેલેવન્ટ છે આપણે ડિટેલમાં ડિસ્કસ કરી લીધું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો આ તમને મીન્સમાં પણ કામમાં આવે એવો આર્ટિકલ છે જો મીનલી સામાર કેમ્પેન સામાર કેમ્પેન તમને જીપીએસસીમાં જે હવે તો જો વન ટુમાં તો આજે તો ક્વેશ્ચન આવે જ નહીં તો કઈ આપણે કોઈ પાગલ ના હોય તો આજે ક્વેશ્ચન અત્યારે કંઈ પેપર છપાય પણ ડીવાયએસઓ છે આર એફઓની એક્ઝામ છે તો જે અપકમિંગ એક્ઝામ છે એમાં તમને ડાયરેક્ટ ક્વેશ્ચન જોવા મળશે અને યુપીએસસી તો આવે જ છે સત્યાવીસ જૂને તો સામાર કેમ્પેન સામાર કેમ્પેન રિસન્ટલી ન્યૂઝમાં હતું તો આ કેમ્પેન કોના દ્વારા કયા રાજ્ય સરકાર દ્વારા ને લોન્ચ કરવામાં આવ્યું છે તો ઝારખંડની રાજ્ય સરકાર દ્વારા આ સામાર કેમ્પેનને લોન્ચ કરવામાં આવ્યું છે અને જે સામાર કેમ્પેન છે તો શાની માટે છે નો મકસદ યુપીએસસીમાં આવી શકે છે મકસદ એ છે ભાઈ ઝારખંડ રાજ્યની અંદર જે પણ એનેમિક વુમન છે એનેમિક મહિલાઓ છે અને જે માલ નરીશ જે મેઇનલી જે માલ ન્યુટ્રીશનના શિકાર બાળકો છે કુપોષણના શિકાર બાળકો છે તો આને ખતમ કરવા માટે એટલે કે બાળકોને ખતમ કરવા નહીં માલ ન્યુટ્રીશનને ખતમ કરવા માટે અને જે એનેમિયાની પરિસ્થિતિ જોવા મળે છે તો એને એને કંટ્રોલ કરવા માટે જે એનેમિક વુમન છે એટલે કે જેનામાં રક્તની કમી જોવા મળે છે તો એવી મહિલાઓ છે તો એને કહેવાય ને કે એમને આઈડેન્ટિફાય કરીને એમની ટ્રીટમેન્ટ કરવા માટે આ સામાર કેમ્પેન છે તો એને લોન્ચ છે ઝારખંડની રાજ્ય સરકાર દ્વારા તો સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ તમે યાદ રાખો એક્શન ફોર એલિવિએશન ઓફ ધી રાખજો ઇમ્પોર્ટન્ટ છે એક્શન ફોર એલિવિએશન ઓફ માલ ન્યુટ્રિશન એન્ડ એનેમિક એનિમિયા રિડક્શન કેમ્પેન તો કઈ રાજ્ય સરકાર દ્વારા ઝારખંડની રાજ્ય સરકાર દ્વારા આ કેમ્પેનને લોન્ચ કરવામાં આવી છે થોડી ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લઈએ તો મેઇનલી જે માલ ન્યુટ્રિશન છે એટલે કે કુપોષણ છે અને એના સિવાય જે એનેમિયા છે તો એને કંટ્રોલ કરવા માટે છે એનેમિયા મેઇનલી મહિલાઓમાં જોવા મળતું હોય છે અને રક્તની કમી મેઇનલી એને કહેવામાં આવે છે અને માલ ન્યુટ્રિશન એટલે કુપોષણ કુપોષણ એનું ગુજરાતી થાય છે તો કેમ્પેન એમ્સ ટુ આઈડેન્ટિફાય ધ એનેમિક વુમન એન્ડ માલ નરિશ ચિલ્ડ્રન એન્ડ કવર કન્વર્જ ધી વેરિયસ ડિપાર્ટમેન્ટ ટુ ઇફેક્ટિવલી ડીલ વિથ ધ પ્રોબ્લેમ ઇન ધ સ્ટેટ વેર ધ માલ ન્યુટ્રિશન હેઝ બીન અ મેજર પ્રોબ્લેમ હવે જો જે ઝારખંડ રાજ્ય છે ને તો ત્યાં માલ ન્યુટ્રિશન એક મેજર પ્રોબ્લેમ છે રાઈટ તો આ જે રાજ્ય સરકારના વેરિયસ ડિપાર્ટમેન્ટ છે તો બધાને એક સાથે લાવીને બધાનો એક સાથે મળીને એક એફર્ટ્સ લગાવીને રાજ્ય સરકાર જે ઝારખંડની રાજ્ય સરકાર છે તો એ શું કરવા માંગે છે કે જે પણ એનિવી મહિલાઓ છે અને માલનરીશ ચિલ્ડ્રન છે તો એને શું કરી આઈડેન્ટિફાઈ કરી અને પછી એમની સારી રીતે ટ્રીટમેન્ટ કરવા માટે અને આ જે પ્રોબ્લેમ છે તો એને ખતમ કરવા માટે જે રાજ્ય સરકાર છે તો એને સારા આ પ્રકારનું જે કેમ્પેન છે તો એને શરૂ કર્યું છે એન્ડ સામાર હેઝ બિન લોન્ચ વિથ વન થાઉઝન્ડ ડે ટાર્ગેટ્સ અંડર વિચ ધ એન્યુઅલ સર્વે વિલ બી કેમ્પેન ચાલશે અને પછી દર વર્ષે જે પણ પ્રોગ્રેસ થઈ છે તો એને ટ્રેક કરવા માટે કે ભાઈ આપણે કામ કરી દિશામાં કરી રહ્યા છે સાચી દિશા છે કે નહીં કોઈ પ્રોગ્રેસ થઈ છે કે નહીં તો એને મેઝર કરવા માટે ટ્રેક કરવા માટે એન્યુઅલી સર્વે પણ આની અંદર કરવામાં આવશે તો ફેક્ટ તમે યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો નવરોજના બારામાં છે આ નવરોજ છે તો એ ઈરાનિયન લોકો જે પારસી લોકો હોય તો એનું નવું વર્ષ છે રાઈટ તો જે નવરોજ છે તો રિસન્ટલી તમને ખબર હશે કે સ્પ્રિંગ ઇક્વિનોક્સ હતો જેને આપણે વર્નલ ઇક્વિનોક્સ પણ કહીએ સમજી ગયા વીસ માર્ચની આસપાસ અને વીસ માસની જે આસપાસ છે તો આ સ્પ્રિંગ ઇક્વિનોક્સ હોય છે ઇક્વિનોક્સ એટલે તમે સમજો ને દિવસ અને રાત બંને સરખા હોય હું તમને આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું સમર સોલિસ્ટિક અને વિન્ટર સોલિસ્ટિક વિશે પણ ઇન્ફોર્મેશન આપું છું તો જો રિસન્ટલી નવરોજ એટલે કે જે પર્શિયન લોકો છે એના સિવાય ઈરાનના લોકો છે તો એનું આ ન્યૂ યર કહેવાય રાઇટ તો આ નવરોજનું સેલિબ્રેશન જે સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે તો આનું સેક્રેટરીએટ કઈ જગ્યાએ છે ચાઇનાના બીજિંગમાં છે સમજ સમજી ગયા ચાઇનાના બીજિંગમાં આનું સેક્રેટરીએટ છે તો ત્યાં આ નવરોજનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એસીઓ કન્ટ્રી

બહાર આવે છે તુર્કમેનિસ્તાન નથી આવતું સમજી ગયા તો આને તમે હટાઈ દીધું હવે બાકીના બે કયા યાદ રાખવાના છે તો ચાઇના અને રશિયા એ તો સિમ્પલ છે ચાઇના અને રશિયાને તમે યાદ રાખો હવે બીજા બાકીના કયા રહ્યા તો પાકિસ્તાન અને ઇન્ડિયા ઇન્ડિયા અને પાકિસ્તાન છે તો બે હજાર સત્તરમાં પર્મનન્ટ મેમ્બર બન્યા છે સાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનના સમજી ગયા તો આઠ કન્ટ્રી થઈ યાદ રાખો સિમ્પલ છે પહેલાં તો પાંચ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીમાંથી તુર્કમેનિસ્તાન છે એને હટાવી દો તો બાકીના ચાર તમને ઓટોમેટિક યાદ રહી જશે જો આ બાકીના ચાર છે ને તમારે યાદ એટલું બધું નહીં રાખવાનું જો ના રહે તો ખાલી એટલું યાદ રાખવાનું કે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝમાં તુર્કમેનિસ્તાન નથી કજાકિસ્તાન પછી કિર્ગિસ્તાન તજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન પછી ચાઇના અને રશિયા તો સિમ્પલ છે અને પછી ઇન્ડિયા અને પાકિસ્તાન એ પણ સિમ્પલ છે તો આ આઠ કન્ટ્રીઝનું ગ્રુપ છે તો રિસન્ટલી આ નવરોજ છે તો એનું સેલિબ્રેશન સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનનું જે સેક્રેટેરિયટ છે બીજીંગમાં તો ત્યાં એને ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું હતું અને ભારતની જે એમ્બેસી ચાઇનામાં છે તો આપણા જે એમ્બેસેડર હતા તો એમને પણ આ સેલિબ્રેશનની અંદર ભાગ લીધો હતો અને બાકીની જે પણ એસીઓ મેમ્બર કન્ટ્રીઝના એમ્બેસેડર હતા તો બધાએ આ સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો તો નવરોજ નવરોઝ ઇઝ ધી ઈરાનિયન એન્ડ પર્શિયન ન્યૂ યર ફેસ્ટિવલ જે નવરોઝ છે તો ઈરાનિયન અને પર્શિયનનું એક નવ વર્ષનું આ ફેસ્ટિવલ આને માનવામાં આવે છે તો આપણે થોડી આના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન લઈએ તો નવરોઝ ઇઝ ઈરાનિયન ન્યૂ યર વિચ ઇઝ ઓલસો નોન એઝ ધ પર્શિયન ન્યૂ યર આ તો આપણે બે વખત ડિસ્કસ કર્યું ધ ન્યૂ યર સ્ટાર્ટ્સ ઓન ધી સ્પ્રિંગ ઇક્વિનોક્સ ઓર માર્ચ ઇક્વિનોક્સ યાદ રાખજો આ જે નવ વર્ષ છે ઈરાનિયનનું તો એ સ્પ્રિંગ ઇક્વિનોક્સ અથવા તો માર્ચ ઇક્વિનોક્સ પણ આને કહેવામાં આવે છે કારણ કે માર્ચ મહિનામાં વીસ એકવીસ તારીખની આસપાસ આ સ્પ્રિંગ ઇક્વિનોક્સ જોવા મળે છે ઇક્વિનોક્સ એટલે તમને સમજો ને ફરીથી કહું છું દિવસ અને રાત બંને જ્યારે સરખા હોય તો એને ઇકોક્સ કેવામાં આવે છે સમજી ગયા અને સમર સોલિસ્ટિક અને વિન્ટર સોલિસ્ટિક કોને કહેવામાં આવે છે કે દિવસ અથવા તો રાત બંનેમાંથી એકની લંબાઈ વધારે હોય તો એને સોલિસ્ટિક કહેવામાં આવે છે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપું છું કઈ તારીખે થાય છે આજની જીપીએસસીની એક્ઝામમાં ક્વેશ્ચન બની શકે છે રાઈટ તો જુઓ ધ ન્યૂ યર સ્ટાર્ટ ઓન ધ સ્પ્રિંગ ઇકોનોક્સ ઓર માર્ચ ઇકોનોક્સ એન્ડ નવરોઝ ફાઇન્ડ્સ ઇટ્સ ઓરિજિન ઇન ધ ઇરાનિયન એન્ડ ઝરોસ્ટિયન કલ્ચર એટલે કે જે નવરોસ છે તો એનું ઓરિજિન એ ઈરાનિયન અને જે ઝરોસ્ટિયન કલ્ચર છે તેની અંદર જોવા મળે છે બટ ધ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય ધી ડાયવર્સ કમ્યુનિટીઝ ફોર થ્રી થાઉઝન્ડ યર્સ ઇન ધ સેન્ટ્રલ એશિયા વેસ્ટર્ન એશિયા બ્લેક સી બે સિન કોકેસ આ યાદ રાખજો કોકેસસ રિજનમાં કઈ ત્રણ કન્ટ્રીઝ આવે છે તો જો યાદ રાખો અર્મેનિયા પછી અર્મેનિયા અઝરબૈજાન અને મેઇનલી જોર્જિયા યાદ રાખજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અર્મેનિયા અઝરબૈજાન અને જ્યોર્જિયા આ ત્રણ કન્ટ્રીઝને કોકેસસ કન્ટ્રીઝ કહેવામાં આવે છે કારણ કે આ ત્રણ કન્ટ્રીઝમાં કોકેસસ માઉન્ટેન આવેલા છે અને અર્મેનિયા અઝરબૈજાન ખૂબ જ ન્યૂઝમાં હતું નાગોરનો કરાબાખ રીઝનના ડિસ્પ્યુટના હિસાબથી સમજી ગયા તો એટલા માટે તમને થોડું ડિટેલમાં ઘૂસીને ક્વેશ્ચન પૂછવામાં આવે કે કોકેસસ રિઝન ન્યૂઝમાં હતું તો કોકેસસ રીઝન એટલે કે કોકેસસ એરિયા એ કયા ત્રણ દેશોમાં આવે છે અર્મેનિયા અઝરબૈઝાન અને જોર્જિયા સમજી ગયા તો ત્રણ દેશોમાં આવે અને એના સિવાય બાલ્કન અને સાઉથ એશિયા તો આ બધા રીજનની અંદર આ નવરોજ ફેસ્ટિવલ છે તને સેલિબ્રેટ કરવામાં આવે છે હું તમને ઇક્વિનોક્સ અને જે સોલિસ્ટિક છે સોલાર સોલિસ્ટિક અને વિન્ટર સોલિસ્ટિક એના વિશે ઇન્ફોર્મેશન આપું તો જુઓ ઇક્વિનોક્સ કને કહેવાય ઇક્વિનોસ રિફર્સ ટુ અ ડે વિથ ઇક્વલ ડ્યુરેશન ઓફ ધ ડે એન્ડ નાઇટ એટલે કે જ્યારે દિવસ અને રાત બંનેની ડ્યુરેશન બંનેની જે લંબાઈ આપણે એને કહી શકીએ તો કેવી હોય સમાન હોય તો એને આપણે ઇકવિનોક્સ કહીએ છીએ રાઈટ અને ઇક્વિનોક્સ છે ને વર્ષમાં બે વખત થાય છે ક્યારે ક્યારે થાય છે તો જુઓ એક સ્પ્રિંગ ઇકવિનોક્સ અથવા તો વર્નલ ઇકવીનોક્સ જેને આપણે કહીએ આજના પેપરમાં મે બી આ ક્વેશ્ચન હોઈ શકે છે યાદ રાખજો ખુબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલા માટે અત્યારે ઓપોર્ચ્યુનિટી લઈને આપણે ડિસ્કસ કરીએ છીએ તો સ્પ્રિંગ ઇકુનોક્સ અથવા તો વર્નલ ઇકુનોક્સ છે તો વીસ માર્ચે થાય છે કઈ માર્ચે વીસ માર્ચે ખાસ આને યાદ રાખવાની છે પછી ઓટમ ઇક્વિનોક્સ કઈ કઈ સપ્ટેમ્બરે થાય છે તો બાવીસમી સપ્ટેમ્બરે થાય છે તો સૌથી પહેલા તમારે યાદ શું રાખવાનું છે કે સ્પ્રિંગ ઇક્વિનોક્સ તો માર્ચ મહિનામાં થાય છે પછી ઓટમ ઓટમ એટલે કે પાનખર પાનખર આપણે કહીએ તો ઇક્વિનોક્સ ક્યારે થાય છે તો બાવીસમી સપ્ટેમ્બરે થાય છે તો આ તમને યાદ રહી ગયું એના પછી આપણે જોઈએ સોલિસ્ટિક કોને કહેવાય તો જો સોલિસ્ટિક ઓન ધ અધર હેન્ડ સોલિસ્ટિક રિફર ટુ ધ ડે વિથ ઈધર ધ લોંગેસ્ટ ડે ઓર શોર્ટેસ્ટ ડે એટલે કે સોલિસ્ટિક કોને કહેવાય કે ભાઈ યા તો દિવસ લાંબો હોય યા તો દિવસ ટૂંકો હોય તો લાંબો દિવસ ક્યારે હોય તો ભાઈ બધાને એકદમ બુદ્ધ માણસને પણ ખબર પડે કે ભાઈ જે ઉનાળાનો સમય હોય ને ત્યારે દિવસ લાંબો હોય તો ભાઈ જે સમર સોલિસ્ટિક હોય તો એ ક્યારે થાય છે તો એ સમર સોલિસ્ટિક થાય છે એકવીસમી જૂને કારણ કે જૂન મહિનામાં એકદમ પુષ્કળ ગરમી પડતી હોય અને ઉનાળો હોય તો ઉનાળો એની પીક ઉપર હોય તો ત્યારે દિવસ લાંબો હોય તો ત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે ભાઈ સમર સોલિસ્ટિક છે તો એ કઈ તારીખ હોય છે એકવીસ જૂને હોય છે અને ભાઈ વિન્ટર સોલિસ્ટિક એટલે દિવસ ટૂંકો હોય ને રાત લાંબી હોય તો ભાઈ રાત ક્યારે લાંબી થાય તો શિયાળામાં રાત લાંબી થાય એ પણ તમને બધાને ખબર પડે સમજી ગયા કારણ કે ભાઈ છ સાડા સાડા છ થાય ત્યારે અંધારું થઈ જાય તો એનો મતલબ રાત ત્યારથી શરૂ થઈ જાય એટલા માટે જે વિન્ટર સોલિસ્ટિક હોય છે તો બાર બાવીસમી મેઇનલી ડિસેમ્બરે હોય છે કઈ ડિસેમ્બરે બાવીસમી ડિસેમ્બર હોય છે તો આ ફેક્ટ પણ તમે યાદ રાખજો સોલિસ્ટિક એટલે તમે સમજે ને કે ભાઈ જે દિવસ છે તો એની લંબાઈ ઈધર યા તો એ વધારે હોય યા તો શોર્ટેસ્ટ હોય છે તો આટલું તમે યાદ રાખજો અને સમર સોલિસ્ટિક છે તો જૂન મહિનામાં હોય છે વિન્ટર સોલિસ્ટિક છે તો બાવીસમી ડિસેમ્બરે હોય છે તો આ ફેક્ટ પણ તમે યાદ રાખી શકો છો આજની એક્ઝામમાં મે બી ક્વેશ્ચન બની શકે છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે ઇનિશિયેટિવ ફોર સેફ્ટી ઓફ ધી ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર એટલે કે જો જે આપણા યુનિયન લેબર મિનિસ્ટર છે ને તો એમના દ્વારા એટલે કે આપણા ભારત સરકારના લેબર મંત્રી સમજી ગયા જે મજદૂરોના માટેનું જે શ્રમ મંત્રાલય છે તો એના જે મંત્રી છે તો એમને રાજ્યસભાની અંદર ભારત સરકાર દ્વારા જે પણ માઇગ્રન્ટ વર્કર છે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જે પણ મજદૂરો શ્રમ કરવા માટે કામ કરવા માટે જાય છે જે રીતે યુપી બિહારમાંથી ભારતમાં સોરી ગુજરાતમાં આવ્યા હોય તો આવા ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર દ્વારા ભારત સરકાર એમને સેફ્ટી માટે ભારત સરકાર દ્વારા કેવા પ્રકારના પ્રોગ્રામ ઇનિશિએટિવ લેવામાં આવ્યા છે એના વિશે આપણા લેબર મિનિસ્ટરે રાજ્યસભામાં ઇન્ફોર્મેશન આપી છે તો આમ તો મેં તમને ઇન્ફોર્મેશન આપી છે પણ આજે રિવિઝન કરાવી દઉં એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે તો જો ભારત સરકાર દ્વારા જે પણ ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર છે ને તો એમના ઇન્ટરેસ્ટને સેફગાર્ડ કરવા માટે કાયદો છે તો એને લોન્ચ કર્યો હતો જેનું નામ છે ઇન્ટરસ્ટેટ માઇગ્રન્ટ વર્કર વર્કમેન રેગ્યુલેશન એન્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડિશન ઓફ ધ સર્વિસ પરંતુ હવે શું કર્યો છે કે ઓએસએચ કોડ ન્યૂઝમાં હતો તો આ ઓએસએચ કોડ શાનાથી રિલેટેડ છે તો માઇગ્રન્ટ વર્કરની સેફ્ટી માટે છે માઇગ્રન્ટ વર્કર માટે છે ઓએસએચ કોડ સમજી ગયા તો રિસન્ટલી ભારત સરકાર દ્વારા બે હજાર વીસમાં દે એટ હેઝ નાઉ બિન સબ્ઝ્યુમ ઇન ધક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ ટુ થાઉઝન્ડ ટી કે આજે ઉપરનો મેં તમને જે કાયદો કીધો તો એને ભારત સરકાર દ્વારા એક નવો કાયદો લાવવામાં આવ્યો છે જેનું નામ છે ઓ એસ એચ કોડ તો આ ઓએસએચ કોડ સાથે આ ઉપરનો જે કાયદો મેં તમને કીધો તો એને મર્જ કરી દેવામાં આવે છે ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડિશન કોડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી એન્ડ ધીસ કોડ પ્રોવાઇડ્સ ફોર ધ ડીસન્ટ વર્કિંગ કન્ડિશન ધીસ કોડ પ્રોવાઇડ્સ અ ડિસન્ટ વર્કિંગ કંડિશન મિનિમમ વેજ એ મિનિમમ વેજ એટલે કે જો એટલે એમને કામ કરવાની એક ડીસન્ટ વર્કિંગ કન્ડિશન હોય એના સિવાય એમને મિનિમમ વેજીસ મળે એટલે કે ન્યૂનતમ મજદૂરી મળે પછી એમની જે પણ ગ્રીવન્સીસ હોય તો એને રિડ્રેસ કરી શકાય એટલે કે એમની જે પણ કમ્પ્લેન હોય તો એને રિડ્રેસ કરી શકાય પ્રોટેક્શન ફ્રોમ ધ અબ્યુઝ એન્ડ એક્સપ્લોટેશન એટલે કે એમના ઉપર કોઈપણ પ્રકારનું જે અત્યાચાર છે તો એનાથી એમને પ્રોટેક્ટ કરી શકાય એન્ડ એન્હેન્સમેન્ટ ઓફ ધ સ્કિલ્સ એન્ડ સોશિયલ સિક્યોરિટીઝ ટુ ઓલ કેટેગરીઝ ઓફ ધ વર્કમેન ઇન્કલુડિંગ ધ માઇગ્રન્ટ વર્કર અને જે તમામ કેટેગરીના વર્કમેન છે તો એમની જે સ્કિલ છે એમની જે સોશિયલ સિક્યોરિટીઝ છે તો એને પણ એન્હેન્સ કરવા માટે આ જે ઓએસએચ કોર્ટ છે તો એને લાવવામાં આવ્યો છે અને ધ મિનિસ્ટ્રી ઓફ ધ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રપોઝ ટુ ડેવલપ ધ નેશનલ ડેટાબેઝ ઓફ ધી અન વર્કર્સ વિચ વિલ બી કોમ્પ્રિહન્સિવ ડેટાબેસ ફોર ધી અનઓર્ગેનાઇઝ વર્કર ઇન્ક્લુડિંગ ધ બિલ્ડિંગ એન્ડ અદર કન્સ્ટ્રક્શન વર્કર એન્ડ માઇગ્રન્ટ વર્કર સીડેડ વિધ આધાર એટલે કહેવા શું માંગે છે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ લેબર છે ને તો એને પ્રપોઝ કર્યું છે કે ભાઈ આપણે ભારત દેશની અંદર જેટલા પણ જે અન ઓર્ગેનાઇઝ સેક્ટરના વર્કર છે ઇન્ક્લુડિંગ માની લો કે કોઈ કન્સ્ટ્રક્શન સેક્ટરની અંદર કામ કરે છે તો જેટલા પણ માઇગ્રન્ટ વર્કર હોય તો તમામનો એક ડેટાબેઝ બનાવવામાં આવશે ડેટાબેઝ બનાવવામાં આવશે આવું પ્રપોઝ

ઓફિસ છે એના દ્વારા શરૂ કરવામાં આવે છે અને ભારત સરકાર સરકાર દ્વારા બીજા પણ ઘણા બધા સ્ટેપ લેવામાં આવે છે જે રીતે તમે જોશો કે વન નેશન વન રાશન કાર્ડ છે એના સિવાય પીએમ સ્વાનિધિ સ્કીમ છે આત્મનિર્ભર ભારત છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના છે ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન છે એના સિવાય ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર છે તો આ પ્રકારના વેરિયસ ઇનિશિયટિવ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તો એના વિશેની ઇન્ફોર્મેશન લેબર મિનિસ્ટર દ્વારા આપવામાં આવી છે તો જો આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની લિંક છે એડમિનનો કોન્ટેક્ટ કરો હોય તો તમે ઇન્સ્ટાગ્રામમાં કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલને તમારે ખાસ જોઈન કરવાની છે આ ટેલિગ્રામ ચેનલમાં જેટલી પણ અપડેટ હોય છે એને આપણે ટાઈમ ટુ ટાઈમ આપતા રહીએ છીએ તો બંનેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અધરવાઇઝ તમે જસ્ટ ખાલી ઇન્ડો આઈએસ ટેલિગ્રામમાં સર્ચ કરશો આ તમે ઉપર બંનેના જે આઈડી છે તો જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામમાં તમારે એડમિનનો કોન્ટેક્ટ કરવો હોય તો ઇન્ડો ડોટ આઈએ તમારે લખવાનું છે તમે એડમિટનો કોન્ટેક્ટ કરી શકો છો સો ગાઈઝ થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ જાય